हाय दोस्तों, रसोईनो राजा गुजराती कुक चैनल में आपनो स्वागत छे। आज आपणे बनावीशुं ब्रेड रोल। परफेक्ट ब्रेड रोल बनाववा माटे रोल वाळवानी ज खूबी छे। तो ब्रेड रोल माटे रोल केवी रीते वाळवा अने एने एकदम क्रिस्पी केवी रीते बनाववा, ई बधी सीक्रेट टीप हुं तमने आ वीडियो में जणावीश। आ ब्रेड रोल नवी रेसिपी छे अने ते एकदम स्वादिष्ट बने छे। तो मित्रों, हजी सुधी तमे मारी चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करो। बाजू में बेल आइकन पर क्लिक करी ऑल नोटिफिकेशन ऊपर क्लिक करो। सौप्रथम आपणे एक बाउल में 500 ग्राम बटाटा बाफी लीधेला छे अने एनी छाल उतारी ने तैयार करी लीधेला छे। ते नाखीशुं 100 ग्राम डुंगळी नुं झीणुं कटिंग करी लीधेलुं छे ते एड करीशुं। आ 4 नंગ તીખી મરચી નું કટિંગ કરી લીધેલું છે તે એડ કરીશું। આ 50 ગ્રામ લીલા ધાણા કટિંગ કરી લીધા છે તે એડ કરીશું। સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું। જો તમારે કાંદા અને લસણ ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 2 ચમચી ચાટ મસાલો એડ કરીશું। 1 ચમચી મરચું પાવડર એડ કરીશું। 20 ગ્રામ લીલું લસણ કટિંગ કરી લીધું છે એ એડ કરીશું। હવે બધું જ બરાબર મિક્સ કરીશું। તો ઘરમાં જ રહેલા મસાલાથી એકદમ ટેસ્ટી અને ચટપટો બ્રેડ રોલનો આ મસાલો બને છે, જેનાથી તમારા બ્રેડ રોલનો સ્વાદ એકદમ સરસ આવે છે। મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેમાં 30 ગ્રામ ચીઝ ખમણીને નાખીશું। એક લીલા મરચાંનું કટિંગ કરી લીધું છે એ એડ કરીશું। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। હવે બધું જ બરાબર મિક્સ કરીશું। તો હવે આપણો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। હવે જો બટાટાનો મસાલો બનાવ્યો તો એમાંથી આ રીતે બટાટાના મસાલાને લંબગોળ આકાર આપીશું। હાથ વડે મસાલાના આ રીતે લંબગોળ આકારમાં નાના નાના પીસ બનાવીશું। આ રીતે મસાલામાંથી બનાવીને બધા પીસ તૈયાર કરીશું। તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટ જરૂર કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો। તો મસાલાના આ રીતે બધા પીસ બનીને તૈયાર છે। આ એક મોટું બ્રેડનું પેકેટ લીધું છે। હવે બ્રેડની ચાર બાજુની કોરનો ભાગ આ રીતે કાઢી લઈશું। આ રીતે બધા બ્રેડની ચાર બાજુથી બોર્ડરનો ભાગ કાઢી લેવાનો છે। આ વેસ્ટ ભાગનો પણ ઉપયોગ થઈ શકે છે। આ બ્રેડનો વેસ્ટ ભાગનો ભૂકો કરી શાકની ગ્રેવી અથવા કોઈ નવી રેસિપી બનાવી શકાય છે। આ બ્રેડના વેસ્ટ ભાગમાંથી રેસિપી બનાવી હું મારી ચેનલમાં વિડીયો મૂકીશ, તમે વિડીયો જોઈને નવી રેસિપી જોઈ બનાવજો। આ બધા જ બ્રેડની બોર્ડરનો ભાગ કાઢી બ્રેડ તૈયાર કરી લીધા છે। તો હવે આ બ્રેડ કઈ રીતે રોલ બનાવવા એ જોઈએ। પહેલા એક વાસણમાં થોડું પાણી લઈશું। હવે બ્રેડને ધીમેથી હળવા હાથે પાણીમાં બોળીને આ રીતે એક હાથમાં બ્રેડ લઈને બીજા હાથ વડે દબાવી બ્રેડમાંથી પાણી બહાર કાઢીશું। બ્રેડને જાળવીને હાથ વડે પ્રેસ કરી બ્રેડમાંથી પાણી બહાર કાઢીશું। આ રીતે બ્રેડમાંથી પાણી કાઢી પછી બ્રેડ એક હાથમાં રાખી બીજા હાથ વડે બટાટાના મસાલાના જે પીસ તૈયાર કરેલા છે તે બ્રેડ પર મૂકીશું અને આ મસાલાના પીસને બ્રેડથી આ રીતે પેક કરીશું। આને ફરતી બાજુએ બરાબર દબાવીને રોલને લંબગોળ આકારના બનાવીશું। આ રીતે બંને હાથ વડે આ રોલને આવો શેપ આપી તૈયાર કરીશું। આ રીતે બધા રોલ તૈયાર કરી એક ડીશમાં મૂકીશું। બધા જ રોલ આ રીતે તૈયાર કરીશું। આ બ્રેડ રોલને આપણે લંબગોળ શેપમાં એકદમ સરસ રીતે તૈયાર કરી લીધેલા છે। તો હવે આપણે તેને તળવા માટે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકીશું। તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, કોમેન્ટ જરૂર કરજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો। તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલા રોલ તળીશું। બ્રેડ આપણા પાણીવાળા હોય છે એટલે તેલ પાછું પડી જાય છે, એટલે આપણે તેલને એકદમ ગરમ રાખવાનું છે। રોલ બરાબર તળાઈ જાય ત્યાં સુધી આપણે રોલને તળવાના છે। આ રોલ તળાઈ ગયો છે અને એનો કલર પણ એકદમ ગોલ્ડન થઈ ગયો છે તો રોલ તેલમાંથી બહાર કાઢી લઈશું। આ રોલ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને જોરદાર સ્વાદમાં બને છે। આ રીતે બધા જ રોલ તળીને તૈયાર કરવાના છે।
તો મિત્રો એકવાર આ બ્રેડ રોલ તમે ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે. અને તમારા ઘરે તમે બ્રેડ રોલ બનાવો ત્યારે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ઘરે કેવા બ્રેડ રોલ બન્યા છે. બધા બ્રેડ રોલ તળાઈને તૈયાર છે. આટલી સામગ્રીથી 20-21 બ્રેડ રોલ બનશે. આ બ્રેડ રોલ એકદમ નવી વાનગી છે અને આ બ્રેડ રોલ ક્રિસ્પી બને છે. આ બ્રેડ રોલ ગ્રીન ચટણી અને ટમેટા સોસ સાથે ખાઈ શકાય છે. આ રોલ તમે ગરમા ગરમ પાર્ટી સ્ટાર્ટર તરીકે કે પછી સવારની કે સાંજની હલકી ફુલકી ભૂખમાં ખાઈ શકો છો. તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો. તો હવે ફરીથી મળીશું નવી રેસિપીમાં. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ.